સમાચાર પર વિગતવા નજર કરીને શરૂઆત કરીએ તો સૌ પ્રથમ મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે કે ડીપીએસ સ્કૂલનો વિવાદ વકરતો જઈ રહ્યો છે આપને જણાવી દઈએ કે ખાસ કરીને ડીપીએસ સ્કૂલમાં જે વિવાદ વધી રહ્યો છે જેને લઈને નિત્યાનંદ આશ્રમનો જે સમગ્ર વિવાદ હતો જેને લઈ સ્કૂલની પરમિશન જે છે તે રદ કરવામાં આવી હતી તો વાલીઓ માંગ કરી રહ્યા છે જે વિદ્યાર્થીઓ છે તેના વાલીઓની એક માંગ છે કે ડીપીએસ ઇસ્ટ સ્કૂલમાંથી જે બાળકો સ્વેચ્છાય તે બીજી સંસ્થામાં ન જવા માંગતા હોય અથવા તો પછી તેવા બાળકોનું એડમિશન જે છે ડીપીએસની બીજી ખાતે બીજી સંસ્થા ખાતે કરવામાં આવે કહેવાનું જે માંગ છે તેની રજૂઆત કરવામાં આવી છે વાલીઓ દ્વારા પ્રિન્સિપલ તરફથી કોઈ હજુ પ્રતિક્રિયા સામે નથી આવી પ્રાથમિકમાં એડમિશન નહીં અપાય તો વાલીઓ ફરિયાદ કરશે કારણ કે આ બધા વચ્ચે બાળકોનું ભવિષ્ય પર પ્રશ્નાચિહ્ન મુકાઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને જોવાનું એ રહેશે કે આ અંગે ખાસ શું નિવેદન અથવા તો પછી શું નિરાકરણ આવી શકે છે તો ડીપીએસ સ્કૂલ વિવાદનો જે સમગ્ર મામલો છે તે વધારે જ વકરતો જઈ રહ્યો છે સંચાલકો વાલીઓને મળીને રજૂઆત કરવાના છે જો વાલીઓની માંગ નહીં સંતોષાય વાલીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેમના બાળકોને ડીપીએસની ઈસ્ટની જગ્યાએ બીજી કોઈ એરિયાની ડીપીએસની અંદર ભરતી કરવામાં આવે પરંતુ પ્રિન્સિપલ સંચાલકો દ્વારા કોઈ યોગ્ય જવાબ નથી મળી રહ્યો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે કે સંચાલકો વાલીઓને મળીને રજૂઆત કરવાના છે જો વાલીઓની માંગ નહીં સંતોષાય તો તે વાલીઓ આગળની પણ ચીમકી ઉચ્ચારી છે વાલીઓ કહી રહ્યા છે કે ડીપીએસ સ્કૂલમાં એડમિશન આપવાની માંગ છે તે નહી સંતોષાય તો પછી તેઓ અંગે ફરિયાદ પણ કરશે તો પ્રાથમિકમાં એડમિશન નહીં અપાય તો વાલીઓ ફરિયાદ કરશે તેવી પણ રજૂઆત વાલીઓ દ્વારા કરવામાં આવી રહી છે મહત્વનું છે કે ખાસ કરીને નિત્યાનંદ આશ્રમનો જે સમગ્ર વિવાદ હતો એનઓસી વગર પરમિશન આ તમામ બાબતો અંગે ખાસ કરીને જે વિવાદ થયો હતો છેલ્લા ઘણા સમયથી ડીપીએસ સ્કૂલ પર અહીં ચાલી રહ્યો છે ડીપીએસ સ્કૂલ ઇસ્ટ સ્કૂલ સામે ત્યારે વાલીઓ દ્વારા એક જ રજૂઆત કરવામાં આવી રહી છે કે તેમના બાળકોનું ભવિષ્યમાં જોખમાઈ રહ્યું છે આ બધા વચ્ચે બાળકો જે છે તેમના ભવિષ્ય પર પ્રશ્ન ચિહ્ન મુકાઈ રહ્યો છે કોરોનાની મહામારી વચ્ચે વાલીઓ પોતાના બાળકોને અત્યારે કઈ સ્કૂલમાં ક્યાં એડમિશન કરાવે અને આ સમયગાળા સંચાલકો વાલીઓને મળીને રજૂઆત કરવાના છે જો તેમની રજૂઆત નહીં સ્વીકારાય વાલીઓની માંગ નહીં સ્વીકારાય તો વાલીઓ દ્વારા આગળ ફરિયાદ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કારણ કે તેમના બાળકોનું ભવિષ્ય જોખમમાં છે તેમના બાળકો ભવિષ્ય પર સવાલ છે કે હવે આખરે આ સમયમાં તેમના બાળકોને કઈ સ્કૂલમાં એડમિશન આપી શકાય અને ડીપીએસ સ્કૂલ જે છે જે સ્કૂલ છે તેના સંચાલક સામે ફરિયાદ પણ નોંધાવાની વાત સામે આવી રહી છે

સ્કૂલ ચાલુ થાય છે બંધ થાય છે ચાલુ થાય છે બંધ થાય છે તમે સારી રીતે સમજી શકો છો તમે એક પત્રકાર છો કે એક વ્યક્તિની જ્યારે નોકરી જતી હોય તેને ઘર બદલવાનું આવતું હોય તો પણ એ થાકી જતો તો એક બાળક દોઢ વર્ષથી ચિંતામાં છે આઠસો ને બત્રીસ બાળકો ચિંતામાં છે હાલ પણ ચારસો બાર બાળકો સ્કૂલમાં ભણી રહ્યા છે તેમનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે અમારી માંગ માત્રને માત્ર એક છે કે ડીપીએસ ઇસ્ટના તમામ બાળકોને જે બાળકો સ્વેચ્છાએ ડીપીએસ બોપલમાં આવવા માંગતા હોય તેમને ડીપીએસ બોપલમાં શિફ્ટ કરવામાં આવે કોરોનાના કારણે ઘણા બધા લોકોને આર્થિક પ્રોબ્લેમ છે તમે સમજી શકો છો નવી સ્કૂલમાં એડમિશન લેવા માટે નવી એડમિશન ફી આપવી પડશે ડોનેશન આપવા પડશે અને ઘણા બધા ધક્કા ખાવા પડશે અને સમય પણ બગડશે જે હવે આ સમયે કોરોનાના સમયે બહુ તકલીફવાળું કામ છે બીજી વસ્તુ કે એ બંને સ્કૂલના માલિક એક હોવા છતાં આટલું બધું ખોટું કરવા છતાં શા માટે પૂજા શ્રોફ મેડમ અત્યાર સુધી પેરેન્ટ્સની સામે આવતા નથી એમણે આવીને શા માટે અત્યાર સુધી ક્લેરિફિકેશન નથી આપ્યું કે હા ભાઈ અમે જો ડીપીએસ ઇસ્ટ બંધ થાય છે થાય છે એટલે હવે તો થઈ જ ગઈ છે સરકારે આદેશ જ આપી દીધા છે તો એમણે તો સ્વીકારી લેવું જોઈએ કે આ બાળકો એમના જ છે ને બીજી કોઈ સંસ્થાના તો છે નહીં બીજી સ્કૂલમાં અમે ડિમાન્ડ નથી કરતા કોઈ પૈસાની માંગણી નથી કરતા કે અમારી કોઈ માંગણી ખોટી નથી અમે જ્યારે એડમિશન લીધું ત્યારે ચોખ્ખી વાત હતી કે ટ્વેલ્થ સુધી આ સ્કૂલ છે ત્યારે તો કીધું નહોતું કે એનઓસી ખોટી છે જે તે કોઈ સિસ્ટમમાં શું પ્રોબ્લેમ છે અમને તો ખબર જ નથી તેથી આમાં અમારો કોઈ વાંક નથી અમને ડીપીએસ ઈસ્ટમાંથી ડીપીએસ બોપલમાં શિફ્ટ કરવામાં આવે માત્ર એક જ માંગ છે અને સરકાર પક્ષશ્રીને પણ અમે રજૂઆત કરવા જઈશું અને અમારે સરકાર કે સિસ્ટમ સામે કોઈ લડવું નથી જો આ વસ્તુ માટે પૂજા શ્રોફ તૈયાર નહીં થાય તો અમે હંડ્રેડ એન્ડ વન એમની સામે પણ ધરણા કરીશું જરૂર પડી હાઈકોર્ટમાં સિવિલ એપ્લિકેશન પણ કરીશું ખાસ કરીને આ વાલીઓ જે અત્યારે ડીપીએસ બોપલ ખાતે પહોંચ્યા છે અન્ય એક વાલી છે એમની સાથે વાત કરીશું ભાઈ જણાવશો જે આ માંગ રહેશે અગાઉ તમે માંગ કરી છે જે રજૂઆત કરી છે કે હા અમે પહેલાં રજૂઆત કરેલી જ છે જ્યારે પહેલો પ્રોબ્લેમ થયો તે વખત અમે મેડમને મળ્યા હતા મેડમને વાત બી કરી હતી કે અમને શિફ્ટ કરવા પણ ત્યાર પછી અમને સરકારે રાહત આપીને અમારી સ્કૂલ ચાલુ રખાઈ હતી પણ હવે પાછો એ જ પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે અમે જે સ્થિતિમાં હતા એ જ સ્થિતિમાં પાછા આવી ગયા છે એટલે અમને બી અત્યારે ટેન્શન થઈ રહ્યું છે બીજો નંબરમાં કે ડોનેશનના પ્રોબ્લેમ બહુ મોટા છે વસ્તુ સમજો અમને કોરોનાના હિસાબે કોઈને બી અત્યારે એફોર્ડેબલ નથી એટલે પૂજાબહેને વિચારવું જોઈએ કે આજે આ જે સ્ટુડન્ટો છે સાડી ચારસો સ્ટુડન્ટ એ મારા જ છે शिफ्ट करवाइए बिल्कुल आखिर आपकी मांग नहीं, नहीं स्वीकार तो तो आगे शुरू कार्यवाही करेंगे तो एक बार बात तो करें से कि क्या बोल रहा है मैनेजमेंट क्या चाह रहा है कि अगर मैनेजमेंट यहाँ शिफ्ट कर देता है फिर तो कोई इश्यू है ही नहीं है अगर शिफ्ट नहीं करता तो बच्चों का भविष्य बिगड़ेगा अगर और कोई स्कूल में जाना पड़ेगा तो उसके मामले में डीपीएस के सामने आपकी क्या कार्यवाही होगी तो देखेंगे वो हिसाब से फिर जैसे हमारे साथ 420 हुई है तो उसके हिसाब से आगे डिसीजन लेंगे जैसा भी हम सब लोग मिलकर जो डिसीजन होगा फाइनल उसके हिसाब से आगे बढ़ेंगे तो खास કરીને आरडीपीएस स्कूलના જે વાલીઓ છે તે અત્યારે અહીં આવી પહોંચ્યા છે મહત્વની વાત છે કે જે અહીંયા સંચાલક છે તેમણે રજુઆત કરશું રજુઆત બાદ જે કઈ શકે તેમની માંગણી ન સ્વીકારે તો આગળ જે કઈ શકે કોર્ટમાં પણ જવાની તૈયારી બતાવી છે કેમેરાパーソン ગજત સાથે આદિત પટેલ નિર્માણ ન્યૂઝ અમદાવાદ